आंखें आंखों निकले तेरे आंखों हाथ ही निकली जाए, अटकी जाए तो पूछड़े थी अटकी जाए। आ राजनीति है। एक एवं नाम है जेने भारतीय जनता पार्टी तो छोड़ो विपक्ष ना नेताओं पण सेल्यूट करे। आ लोकोए कीधुं के मुझ तना खारा नीर जोईने मौन फेरे मरजीवा, मारा तळिया तपाही जो तने कुबेर वामनो लागछे। आरसी फळदु, पछी ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પછી એક છે હકુભા જાડેજા, ભાદરવાના ભીંડાની જેમ જે આગળ વધી રહ્યા છે એ અત્યાર સુધી ચાલ્યું બધું ઓકે। હવે વડલાની શીતળ છાયાની જરૂર પડે એમ છે। વિરોધ પક્ષમાં તો ખેર અત્યારે ગુમાવવા જેવું કાંઈ છે નહીં, એટલે એ તો બાકા જીક બોલાવે। અમરીશ દેર સ્વયં તમને કહું એટલો બધો લોકપ્રિય વ્યક્તિત્વ છે, એક તો યુવાન છે, દાંતણ વેચતો હોય ને એને તમે જો બહુ ધમકી કરો કે અમરીશ દેરને કહી દો ફોન કરી, ન્યા સુધીના છેડા છે મારા, એમ પાછા કહેતા ફરતા હોય। સૂર્ય બિલકુલ તમારી માથે આવે ને તો તમારા પગના તળિયા એની નીચે હોય જાય, એ પણ પડછાયો સાથ છોડી દે, પણ પાયો નખાઈ ગયો છે। અને નજીકના ભવિષ્યમાં દિવાળી પહેલા કે દિવાળી પછી સંગઠનમાં તો તમને અચૂકે અચૂક ફેરફાર જોવા મળશે। પીપળ પાન ખરંતા હસ્તી કુપડિયા, મુજવીતી તુજ વીત છે ધીરી બાપુડિયા। હાલ ગુજરાતના રાજકારણમાં કંઈક રંધાઈ રહ્યું છે, જ્યાં નવા જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે, કારણ કે ભાજપને જૂના વાતિયાના નવા મંત્રીઓ સાથે જૂના જોગીઓ પણ યાદ આવ્યા છે, અને જેના પડઘા છે તે રવિવારે મળેલી બેઠકમાં પણ મળી ચૂક્યા હતા, અને હાલ અંદર કંઈક રંધાઈ રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે, તેવી ચર્ચાઓ થઈ રહી છે। ત્યારે ચર્ચાને લઈને વાત કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે, તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર। સર, સૌપ્રથમ તો વાત ગુજરાતી પર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। સર, શું કહેશો કે આપણે ત્યાં કહેવાય છે કે જૂનું એટલું સોનું, અને કદાચ ક્યાંક ને ક્યાંક ભાજપમાં પણ અત્યારે એવા એંધાણ દેખાઈ રહ્યા છે, તો સર શું એવા કારણો છે? અને આપના દ્વારા પણ જે રીતે સર કહેવામાં આવ્યું હતું, ક્યાંક ને ક્યાંક અત્યારે જૂના મંત્રીઓ જે છે તે ચર્ચામાં આવી રહ્યા છે, તો સર શું કહેશો આને લઈને? જો આપણે ત્યાં એક કહેવત તો એવી છે કે ગલઢા ગાડા વાળે, પણ જો ભાજપે મોડું કર્યું હોત તો આ ગલઢા ગાડા ઊંધા વાળે એમ હતા ભાજપના, એટલે એ લોકો એ ગલઢા લોકોને એટલે કે જૂના લોકોને બિલકુલ મનાવવા પટાવવા કે આદર આપવા માટે થઈને મીટિંગ બોલાવી હતી સીઆર પાટીલે। હવે એમાં વાત તો એવી છે અંદરૂની કે જાહેરમાં તો એવું જ કીધું, આપણે સંગઠન સારું કરવું જોઈએ, પછી સદસ્યતા અભિયાન જે છે પૂરજોશમાં ઉપાડી લ્યો વગેરે વગેરે, પણ ઓબ્વિયસલી સંગઠનની મીટિંગ હોય તો જાહેરમાં તો આવી સુષ્ટુ સુષ્ટુ વાત જ કરવામાં આવે, પછી જે દિગ્દિગંતોને બોલાવવામાં આવ્યા હતા એની સાથે વન ટુ વન ઇન્ડિવિજ્યુઅલી વાત કરવામાં આવે કે ભવિષ્યમાં તમારી ભૂમિકા શું હોઈ શકે। ગઈકાલે જે લોકોને બોલાવ્યા હતા, હું સૌરાષ્ટ્રના નામની વાત કરું કારણ કે બીજા ઉત્તર ગુજરાત મહેસાણાના બધાના આ બાજુના જૂના હોય, પણ આપણે ત્યાંથી ખાસમ ખાસ તમને કહો તો રાજેન્દ્રસિંહજી રાણા। હવે જુઓ, આજ ભારતીય જનતા પાર્ટી ભલે એમ માનતી હોય કે અમે લોકો ઓપરેશન કરી લઈએ અથવા તો જેને કહેવાય ને કે ભાઈ ડેમેજ કંટ્રોલ કરી લઈએ, પણ તમે ડેમેજ થવા શું કામ દો છો પહેલી વાત, અને બીજું વાત ડેમેજ કંટ્રોલ કરવા પૂરતો જ કોઈનો ઉપયોગ શું કામ કરો છો? આ બે વસ્તુ મહત્વની છે। રાજેન્દ્રસિંહજી રાણા એક એવું નામ છે જેને ભારતીય જનતા પાર્ટી તો છોડો વિપક્ષના નેતાઓ પણ સેલ્યુટ કરે આદર ભાવથી એનું નામ લે, કારણ કે એના ફાધર તો ફ્રીડમ ફાઈટર, આપની જાણ ખાતર બહુ મોટી હસ્તી છે। અને હવે રાજેન્દ્રસિંહ રાણાને જે ભારતીય જનતા પાર્ટી એની દાઢીમાં જે હાથ નાખ્યો એ એટલા માટે નહીં કે એના ફાધર સ્વાતંત્ર સેનાની અથવા તો ભારતીય જનતા પાર્ટીના બે બે ત્રણ ત્રણ ટર્મ સુધી પ્રમુખ, એટલા માટે નહીં, પણ હવે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ઓક્ટોબર નવેમ્બરમાં જ્યારે પણ થાય ત્યારે, અને એ હાવ સીધું દીવા જેવું સ્પષ્ટ છે કે ક્ષત્રિય સમાજ જે છે એ તો હવે ભારતીય જનતા પાર્ટીનું કયું કરે કે કેમ એ એક સંભાવના રહે છે ઔઢવ, તો સંભવ છે કે ડેમેજ કંટ્રોલના રૂપે રાજેન્દ્રસિંહ રાણા એવું નામ છે કે એ કદાચિત આમાં સેતુ બની શકે સરકાર અને ક્ષત્રિય સમાજ, એટલે એક તો એના માટે બોલાવવામાં આવ્યા, પછી આરસી ફળદુ તમે જો એને પણ બોલાવવામાં આવ્યા હતા, આમ તો અનેકને, પણ આ જે નામ ચર્ચાસ્પદ એટલા માટે છે કે તમે આજ જો હસ્તી તમારા માટે બહુ જ મૂલ્યવાન હોય તો અત્યાર સુધી તમે એને કોરાણે શું કામ મૂક્યા, પ્રશ્ન તો એ થવો જોઈએ ને તમને। હવે આરસી ફળદુ રૂપાળા લાગે કે રાજેન્દ્રસિંહ રાણા તમને બહુ કામઢા લાગે, તો તમારે વચ્ચે વચ્ચે દર
અમુક સમયે પણ એની આરે હેલો હાય તો સંબંધ રાખવો જોઈએ, કરતા રહેવા જોઈએ. આપણે કુટુંબમાં પણ તમે જુઓ, 5-15 દિવસે લોકો હેલો હાય ન કરે તો કે છે અમુક લોકો કે ભાઈ તમે કામ હોય ત્યારે કરો, કેમ હમણાં ફોન ફટાકા નથી વગેરે. તો એક તો એ જેને કહી શકાય સંપર્ક સેતુ એ પણ જાળવો નથી, ને હવે જાળવવામાં આવે છે તો એની પાછળની રણનીતિ જવાબદાર છે. કે હવે પાટીદારોનું એક જૂથ એ હવે કેશુભાઈ પટેલના નામે નવી રાજનીતિ તો શરૂ કરવા જઈએ છે. આપણે એના વિશે અનેક વખત ચર્ચા કરી લીધી છે. ચિરાગ પટેલ વગેરે જે ઇન્ટરનેશનલ કુર્મી સેના, હવે એ લોકો પણ કઈ જો કરે આ રાજકીય રીતે ચહલ પહલ, તો એક ધડો કમસે કમ કેશુભાઈની સિમ્પથી વાળો પાટીદારનો ધડો, બીજો એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ વાળો એટલે જે ભારતીય જનતા પાર્ટીથી સંતુષ્ટ નથી તેવા પાટીદારો અને વિપક્ષના તો ખરા, આ બધું પાછું એક થવાની સંભાવના છે. હવે એમાં જો ડેમેજ કંટ્રોલ કરાવવું હોય તો કોણ કરી શકે? ઓબ્વિયસલી એમાં આ જ કરી શકે જેનું નામ છે આરસી ફળદુ જેવા લોકો. તો સવાલ એ છે કે હવે આ લોકો વીણી વીણીને એવા એવા લોકોને પોતાના ફેવરમાં લેવાની ભારતીય જનતા પાર્ટી કોશિશ કરી રહી છે, જે સામાજિક રીતે ક્યાંય પણ ભારતીય જનતા પાર્ટીનો કમસે કમ રાજકીય બહિષ્કાર થતો અટકાવી શકે. પછી દિલીપ સંઘાણી, પરસોત્તમ રૂપાલા, જયેશ રાદડિયા આ લોકો પણ હતા. હવે તમે જુઓ આ બધા જ પાટીદારોએ ખુલ્લેઆમ, દિલીપ સંઘાણી ને જયેશ રાદડિયા વગેરે તો ખુલ્લેઆમ એક તો પાર્ટીના મેન્ડેટનો જે છે એનો અનાદરય કરેલો, અને સામી છાતીએ ઇફકોની ચૂંટણી જીતી ગયા. રાઈટ, દિલીપ સંઘાણીએ પણ કીધું હતું કે ભાઈ તમે જૂના જે અમારા અમે એમ કે ભારતીય જનતા પાર્ટીમાં જેણે લોહી રેડ્યું છે એવા લોકોની અવગણના કરતા નહીં. અને રાજકોટમાં હમણાં નવો ભરતી કેમ્પ જેવું જે થયેલું ત્યારે પરસોત્તમભાઈ રૂપાલાએ પણ એવું કીધું હતું કે ભાઈ તમે જૂનાને કમસે કમ ભૂલી જતા નહીં. હવે આ બધા જે એક એક લીટીના કે 5-5 અક્ષરોનું જે વાક્ય છે ને એ બહુ જ ગંભીર હોય છે, એનો સૂચિતાર્થ બહુ નીકળતો હોય છે, અને એ આ લોકો પામી જતા હોય. એને ખબર છે કે આ એક એક વ્યક્તિ એક એક લીટી બોલે છે એનું ગુજરાતી શું છે. હવે એ બધાને સી આર પાટીલે ભેગા કર્યા, કારણ કે આ બધાને અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીના સી આર પાટીલના કાળમાં એવું માનવામાં આવતું હતું કે ભાઈ રોકડિયા પાક લઈ લ્યો, બરાબર, રોકડિયા પાક 2-3 મહિનામાં થઈ જાય, ભીંડા મરચાં ગુવાર એ બધું છે ને 2-3 મહિનામાં થઈ જાય, અને આંબો પીપળો વડલો જે છે ને એ તો વર્ષો સુધી વાર લાગે અને વર્ષો સુધી ચાલે. એની શીતળ છાયામાં તમે હજાર ગાયું ધણ, અગાઉના જમાનામાં ગામડામાં ગાયું ધણ બેસતા, કે મોટો વડલો હોય, એ વડલો એવડો મોટો હોય કે તમે કમસે કમ 2-3 હજાર લોકો તો રાસ લઈ શકે. અત્યારે જે નોરતાની સિઝન આવે છે એટલે કહું, વચમાં ગરબી હોય અને 3-1 હજાર લોકો જેમ રાસ લઈ શકે રાઉન્ડ આકારમાં ગોળાકારમાં, એવો વડલો વિશાળ હોય, એની નીચે 500-700 ગાયું બેસી શકતી હોય જે ધણમાં જાય. તો આ બધા વડલા જેવા લોકો હતા. હવે અત્યાર સુધી અનેક વખત એ બધા લોકોએ ફરિયાદ કરી જોઈ ભારતીય જનતા પાર્ટીના ફોરમ, પાર્ટી ફોરમથી માંડીને મીડિયા સુધીમાં અનેક લોકોએ અનેક વખત કીધું કે ભાઈ તમે અમારી અવગણના કરો માં, કારણ કે દરેકની પોતી કે એક ઉપલબ્ધિ છે. આ લોકોએ કીધું કે મુજ તણા ખારા નીર જોઈને મોન ફેરે મરજીવા, મારા તળિયા તપાહી જો તને કુબેર વામનો લાગ છે. અમે દુનિયા ખાપીને આ બધું બધું જાણી જોઈને બેઠા છીએ. તમે કાલ સવારમાં આવીને બધા ઊંચા નીચા થાવ છો તો ભાદરવાના ભીંડાની જે કથા છે એ અહીંયા લાગુ પડે. ખાલી ભીંડો છે, ક્યારેક 2 દિવસમાં આટલો, 3 દિવસમાં આટલો, 4 દિવસે મને ઊંચો થવા ભાદરવાનો ભીંડો, અને પછી ઊંચો થતા થતા એને ઓલી વડલાની જે ડાળ હોય ને એ સેજ નડવા માંડી, નીચે જે ડાળ આવે તે, એટલે વડવાઈથી માંડીને ડાળને નડવા, એટલે ભીંડાને તો એમ હોય ને કે ભાઈ હું રાતે ન વધું એટલે દિવસે વધું છું, ને આ તો ક્યારે એમ થાય છે ભાઈ હટી જાઓ ભાઈ હટી જાઓ ભાઈ, મારે આગળ વધવું છે, મારે ઊંચું આવવું છે. ઓલા વડલાએ કીધું શાંતિથી ભાઈ રહેવા દે, અમે હટી જઈશું, તાપ સહન નહીં થાય ને કરમાઈ જઈશ. અને એક ડાળ આમથી આમથી સૂર્યનો કિરણ પડ્યું ભીંડા માથે તો આ તો લજામણી છોડ જેવું હતું, કરમાઈ ને એ તડકો સહન થાય નહીં. તો ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે જે ભીંડા ભાદરવાના ભીંડાની જેમ જે આગળ વધી રહ્યા છે એ અત્યાર સુધી ચાલ્યું બધું ઓકે, હવે વડલાની શીતળ છાયાની જરૂર પડે એમ છે ભારતીય જનતા પાર્ટીને. એટલે
જે સી આર પાટીલની હાજરીમાં મિટિંગ મળી, જાહેરમાં બધી સુસ્તુ વાત થઈ, પણ અંતરંગ વર્તુળો પાસેથી વિગત એવી જાણવા મળી કે હવે 1-to-1 મિટિંગ થશે અને નજીકના જ ભવિષ્યમાં સંભવ છે કે એ આપણે નવેમ્બરમાં જે ચૂંટણી થવાની છે સ્થાનિક સ્વરાજ એ પહેલા પણ સંભવ છે અને નહીતર એના પછી તો નક્કી જ છે એમ, કઈ પણ ફેરફાર સંગઠનથી માંડીને સરકાર સુધી. જી સર, આપણે તો એવું કહેવાય છે, એવી કહેવત છે કે જૂનું એટલું સોનું, તો સર નવાનું શું, એને લઈને ચર્ચાઓ થઈ રહી છે, તો સર એને લઈને શું કહેશો? જુઓ, નવા દાવો બહુ કરી શકે એમ નથી, અમુક લોકોને બાદ કરતા નવા બે પ્રકારના લોકો ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છે. એક ભાજપમાં આવ્યા એટલે એની ઉપજણ વધી છે, એક ઉપજણ હતી એટલે ભાજપમાં આવ્યા છે. બે પ્રકારના નવા લોકો આવ્યા છે, એક જેની પોતિકી ઉપજણ હતી એ ભાજપમાં આવ્યા છે, એ ડીલ કરીને આવ્યા છે કે ભાઈ તમારે અમને છમ વડું આપવાનું. અને એક લોકો જે ભાજપમાં આવ્યા એટલે બચી ગયા, એમ કે તો હાલે અથવા તો હવે ઉછરી ગયા. તો એવા જે લોકો છે જે ભાજપમાં આવવાથી જેને જીવતદાન મળ્યું છે અથવા તો ભવિષ્યનું ઉજ્જવળ કંઈક પણ મળી શકે એમ છે, એ લોકોને તો કોઈ માગવાનો અધિકાર રહેતો નથી. પણ જે લોકો ડીલ કરીને આવ્યા છે એવા જે લોકો છે એની સાથે બુદ્ધિપૂર્વકની ગોઠવણ કરશે ભારતીય જનતા પાર્ટી કે તમને મિનિસ્ટર પદું આપવું કે સંગઠનમાં સમાવવા કે શું કરવું. હવે સંગઠનમાં એટલા માટે ઓછી શક્યતાઓ રહે છે કારણ કે જે લોકોએ જિંદગી આખી કોંગ્રેસમાં રહીને ભારતીય જનતા પાર્ટીને ગાળો આપી હોય, હવે એ ક્યાંય બોલે કે આપણે એમ કે ભારતીય જનતા પાર્ટીના જે આપણા ઉચ્ચતમ વિચાર છે દીનદયાળ ઉપાધ્યાયજીની જે અંત્યોદયની વાતો ઉત્કર્ષની એ શોભે, કાગડાના મોઢામાં રામ શોભે, એ કાંવ કાંવ જ કરે, સમજી લો, મોરલાના ટહુકા સાંભળવા ગમે, કાગડાને તો માણા ઉડાડે. એટલે એ સંગઠનમાં સંભવ નથી, સરકારમાં રહે અને એમ કરતા કરતા પળોટાઈ જાય, એમ પળોટાઈ જાય. કારણ કે સરકાર હોય એટલે શું થાય, એની પાછળ એક આખી ઓથ આવી જાય સરકાર એટલે, એટલે લોકો એને મોઢા મોઢ કહેવાનું થોડુંક ટાળે. સંગઠનમાં હોય તો સંભળાવી જ દે કે ભાઈ તમે જ્યારે બાજુ આ પ્રમદી સુધી તમારા માટે અમે ખરાબ હતા, આજે ટીકડીમાં હોના ન થઈ ગયા. એટલે સંગઠનમાં એ લોકોને નહીં જે ડીલ કરીને આવ્યા છે એવા લોકોને, જેમ કે અર્જુન મોઢવાડિયા, જેમ કે સી ચાવડા વગેરે, એવા લોકોને તો એને લેવું જ પડશે. અને બીજા જે ક્ષત્રિય સમાજ અને અમુક પ્રકારના પાટીદાર સમાજ, જે સક્ષમ પાટીદારો છે, જેમ કે જયેશ રાદડિયા આ ટાઈપના જે હોય તે કહું છું, એ લોકોને હવે બુદ્ધિપૂર્વક સંગઠન નહીં સરકારમાં, જયેશ રાદડિયા જેવાને તો સરકારમાં અને બાકી બધાને સંગઠનમાં, પણ ક્ષત્રિય સમાજના નેતાઓને એ સંગઠનમાં નેતાઓને લઈ આવશે. ક્ષત્રિય સમાજના વાયા રાજેન્દ્રસિંહ રાણા એ એટલા માટે લઈ આવશે કે તમે વિરોધ કે જો આમાં એવું છે, તોફાની છોકરાને મોનિટર બનાવી દો ને એટલે સાહેબને શાંતિ થઈ જાય. કારણ કે જેની તમને મોટી ઉપાધિ છે એ જ મોનિટર છે, એ બધાને મંડે સારું રાખવા માંડે. એવી રીતના તમને જે નડે છે ક્ષત્રિય સમાજ, તો હવે એને જ એમાંથી જ કોઈક મોટું માથું હોય એને આ લોકો સંગઠનની કોઈ સારી ભૂમિકા સોંપી દે, તો પછી હવે એને તો એવું જ કહેજે, કીધા વગર છૂટકો નથી કે ભાઈ હવે ઠીક છે, બધું ઘીના ઠેમમાં ઘી પડી ગયું, જાળવા જાજો ને, આપણે બધા એક છીએ ને વગેરે વગેરે, આને ભૂલ સ્વીકારી લીધી ને ભવિષ્યમાં નહીં થાય ને, આવું બધું કરીને બધું એકમેક કરવાની કોશિશ કરશે. ટૂંકમાં ભારતીય જનતા પાર્ટીનું દિવાળી પહેલાં કે દિવાળી પછી સરકાર અને સંગઠન બેમાં રીસફલિંગ જે થાય, જીર્ણોદ્ધારની પ્રક્રિયા જે છે એ શરૂ થઈ ચૂકી છે, એમાં કોઈ સંદેહ નથી. સર, આપણે જોઈએ તો જે જૂના નેતાઓ છે એમાં પણ ક્યાં સર એવા નેતાઓ છે કે જેના નામ હાલ ચર્ચાઈ રહ્યા છે? જુઓ, બે ચાર નામ તો આપણે અત્યારે બોલ્યા છે દાખલા તરીકે કે આરસી ફળદુ, પછી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પછી એક છે હકુભાઈ જાડેજા, આપની જાણ ખાતર ગમે એમ લોકો કહેતા હોય, પછી ભાઈ જયરાજસિંહ, આપણે સોરી જયેશભાઈ રાદડિયા, આવા લોકો જે છે એને કોઈ પણ ભોગે ક્યાંક સરકારમાં ગોઠવવાની વાતો ચાલી રહી છે. ભૂપેન્દ્રસિંહ તો સિનિયર મોસ્ટ નેતા છે અને કદાચ ક્ષત્રિય સમાજના તો એવા નેતા છે કે એની વાત હજી બધા સાંભળે, એ હકીકત છે. તો એને અત્યારે કોરોણે જે રીતે મૂકવામાં આવ્યા, એ તો એટલા બધા પરિપક્વ નેતા છે, એટલી બધું નીલકંઠની જેમ ઝેર ગળામાં રાખીને ઊભા રહી ગયા, પણ એ ખટકો તો હતો જ. એટલે એ બધા જે આવી રીતના, આપણે તો સૌરાષ્ટ્રમાં લોકોને જાણીએ છીએ એટલે વાત છે, લોકો કોઈ બોલતા નથી, બીજા બધા ખાલી કલબલિયા વગાડે, પણ હકીકત જે છે એ કંઈ કંઈ છાબડે ઢાંકો સુરત ઢકાય નહીં. તો આ બધા જે
એક્સપેરિમેન્ટ થઈ ગયા, પ્રયોગો થઈ ગયા બુદ્ધિપૂર્વકના, એટલે મધ્ય ને ઉત્તર ગુજરાતમાંથી ઠાકોર સમાજમાંથી કોઈને લે, એકાદ બેને આદિવાસી સમાજમાંથી પણ કોઈને લેવા પડે એમ છે, જેથી કરીને અત્યારે જે ભાઈ માથું કાઢીને ચૈતર વસાવા ફળે છે તો એને ક્યાંક એનો તોડ કાઢવો પડે. અને બળવો તો કોણ કરી શકે જેનામાં કંઈક કેલિબર હોય, જે એકલે હાથે, જેમ કે ગળડા ગાડા વાળે એકલે હાથે ક્યાંક ધણ પાછું વાળી શકે એવી ક્ષમતા હોય તો થાય ને. હવે એ કોઈ બળવો કરે તો હાવ સત્યાનાશી જાય એમ છે. એક તો માનમાન ટકી રહ્યા છે અત્યારે પણ. એટલે હવે એવા શંકરસિંહ વાઘેલાએ જેમ કર્યું હતું રાજભા ભાત વખતે, એ ટાઈપના કોઈ માણસ છે નહીં જે હતા એક બે જણા, માન લો કે જયેશ રાદડિયા, પણ એ બળવો કરે એ સ્વભાવના આમ નથી. અને એને પાછું ઇફકોથી માંડીને અનેક જગ્યાએ એ પાછા પદાધિકારી છે, એટલે એમ બળવો ન કરે. પણ હવે ભારતીય જનતા પાર્ટીએ 18 વર્ણમાં તમને કહું છું બુદ્ધિપૂર્વકનું એવું મંત્રીમંડળ ને એવું સંગઠન કરવું પડશે કે તમામ સમાજને એમ લાગે, અને એ વ્યક્તિ પાછો એવો હોવો જોઈએ થનગનાટ વાળો, હોગિયા ડાસા વાળા નહીં, ઉતરી પડેલા નહીં, હવે માનમન અડધા પગ અહીંયા ને અડધા પગ કબરમાં, એવા એવાને કોઈ સહન નહીં કરે. હવે તરવરાટ વાળા માણસની જોશે લોકો, કે એને એમ લાગે કે ના આ માણસ કે જેમ કે ભલે અત્યારે રાઇવલ છે પણ ચેતર વસાવા છે તો એ એક ચેતના જેવું જ છે ને, ગેનીબેન વિરુદ્ધમાં છે પણ ચેતના જેવું તો છે, જે છે તો છે. એવી રીતે જે ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે કોરાણે છે, ભવિષ્યમાં મેઇન સ્ટ્રીમમાં આવી જાય તો ભારતીય જનતા પાર્ટીનો જીર્ણોદ્ધાર થઈ જાય, અને 27 પહેલાં જે મોટી આફત અત્યારે ઉભરી રહી છે ને એને કદાચિત કંટ્રોલ કરી શકાય, જેને ડેમેજ કંટ્રોલ કહે છે પોલિટિકલી, જે એવી સંભાવના અત્યારે દર્શાઈ રહી છે. સર, આમ પણ ગુજરાતને રાજકીય ભાજપની રાજકીય પ્રયોગશાળા કહેવાય છે, તો સર આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં કોઈ પ્રયોગ થતો હોય એવું કંઈ લાગે છે સર? મને લાગે સંગઠનમાં કદાચિત કરશે પ્રયોગ, કારણ કે આ જે ચૂંટણી છે અત્યારે જે આવવાની છે ઓક્ટોબર નવેમ્બરમાં, એ વ્યક્તિગત જેવી ચૂંટણી છે, એમાં પક્ષનું બેનર કે ચિહ્ન હોતું નથી. કમળ બ્રાન્ડ ન હોય, નરેન્દ્ર મોદી જેવો કોઈ ચહેરો ન હોય, કોમન એજન્ડા ન હોય, કારણ કે આ તો જિલ્લા તાલુકા કક્ષાની છે, દરેક જિલ્લે દરેક તાલુકે અલગ અલગ સમસ્યા હોય, અને એ સમસ્યાને હલ કરી શકે એવો કોઈ વ્યક્તિ ઊભો હોય તો માણસ પોતે જ મત આપનારા માણસને ખબર હોય કે આની ત્રેવડ છે કે કેમ, આમાં જોને તો ન ચાલે, એને ખબર જ છે મતદારોને, વ્યક્તિગત ઓળખતા હોય છે કે આ ભાઈ કામ કઢાવી શકશે કે કેમ. એટલે મતદારો હવે એમાં ભોળવાય નહીં કોઈ દિવસ ક્યાંય પણ, જેને ફ્લોટિંગ વોટર્સ કહેવાય છે, કે ફ્લોટિંગ વોટર્સ એટલે શું કે છેલ્લી ઘડીએ એ આમે થઈ શકે ને આમે થઈ શકે, એ કમિટેડ ન હોય. એ મોટી ચૂંટણી થાય ધારાસભા સંસદ સભાની ત્યારે એવું થતું હોય કે કેટલાક ન્યુટ્રલ હોય માણસો, કે જેને કોઈ પક્ષની વિચારધારા એ ગોઠવાયેલો ન હોય, એ છેલ્લામાં છેલ્લી સ્થિતિ જુએ ને એને એમ લાગે કે ભાઈ જે સારું હોય એને મત આપવું જોઈએ, કોંગ્રેસ હોય તો ભલે, આમ આદમી હોય તો ભલે, અને ભારતીય જનતા પાર્ટી હોય તો ભલે, અપક્ષ હોય તો ભલે, સારું એને એમ લાગે કે ભાઈ આ માણસ આપણા વિસ્તારમાં બહુ સારું કામ કરે છે તો એને મત આપી આવે, જે થવું થાય. પણ હવે જે ચૂંટણી થવાની છે 4700 જેટલી ગ્રામ પંચાયતોથી માંડીને નગરપાલિકાથી માંડીને, હવે એમાં તો એવું છે કે સીધે સીધા બધા ઓળખતા, મતદારો ઉમેદવારને ઓળખતા જ હોય છે, એટલે કોઈ થાપ ખાઈ નથી. હવે એ જો કમાન્ડ મેળવવો હોય કોઈ પણ પક્ષે, વિરોધ પક્ષમાં તો ખેર અત્યારે ગુમાવવા જેવું કાંઈ છે નહીં, એટલે એ તો બાકા જીક બોલાવે. ભારતીય જનતા પાર્ટીએ અત્યારે જેટલું પ્રભુત્વ છે એ જાળવી રાખી અથવા તો એને વધારવું હોય તો કોણ કઈ રીતે કહી શકે, તો સંગઠનમાં એવા વ્યક્તિને મૂકવા પડે જે રૂઠેલા સમાજને કમસે કમ સમજાવી શકે એટલીસ્ટ, કારણ કે આમાં બહુ મોટો રોલ જે તે સમાજનો, દરેક સમાજનો, ઓબીસી સમાજનો પણ મોટો રોલ હોઈ શકે, આહિર સમાજનો હોઈ શકે, ક્ષત્રિયનો હોઈ શકે, પાટીદારનો હોઈ શકે, આ બધા જ સમાજના જ્યાં પણ એની બહુ સંખ્યા હોય છે ત્યાં એનો રોલ મોટો હોઈ શકે. એટલે એવા લોકોને, સમાજના નેતાઓને કહી શકાય, એવા લોકોને સંગઠનમાં બુદ્ધિપૂર્વક રાખી અને આને નીચે પાયેથી બધું શરૂ કરશે. પેલા વોર્ડની કંઈક એ લોકોની સમિતિ હોય છે, વોર્ડ સમિતિ, એ વોર્ડ સમિતિ પછી વળી તમે આખા શહેરની સમિતિમાં આવે, એ માળખું ઘડાય, પછી પ્રદેશ કક્ષાનું આવે, ને પછી સરકારમાં ફેરફાર થાય. એટલે આમ 3-4 ગણને ગાળીને કામ કરવાનું છે, એનો પાયો ગઈકાલે નખાઈ ગયો છે. અને 1-to-1 મિટિંગ થયા પછી એ તો ઓબ્વિયસલી કે એ જાહેરાત કોઈ કરે નહીં કે પક્ષે શું નક્કી કરી, કંઈ પ્રેસમાં કહે નહીં, ટીવીમાં કહેવાની વાત નથી, એટલે એ તો બધું લાગતા વળગતા સમજતા હોય, પણ પાયો નખાઈ ગયો છે. અને નજીકના ભવિષ્યમાં દિવાળી પહેલાં કે દિવાળી પછી સંગઠનમાં તો તમને અચૂક કે અચૂક ફેરફાર જોવા મળશે, સરકારમાં ચૂંટણી પછી.
સર, જે રીતે આપણે વાત કરી કે સરકારમાં કે સંગઠનમાં ફેરફાર દેખાઈ શકે છે, જૂના મંત્રીઓને પણ સ્થાન મળી શકે છે, એમાં પણ સર આપણે ખાસ કરીને વાત કરીએ તો અમરીશ ડેરની, જેનો રૂમાલ જે પીસીઆર પાટીલે બસમાં રાખ્યો હતો તે કે અત્યારે ચિત્રમાં નથી દેખાઈ રહ્યા, તો તેને સર કઈ જગ્યાએ ગોઠવવામાં આવી શકે છે? જો અમરીશ ડેરના બિલકુલ રાઇવલ કહી શકાય એવા જે છે એનું નામ છે હીરાભાઈ સોલંકી, એ પણ ધારાસભ્ય છે. હાલાકી પરસોત્તમ સોલંકીને પડતા મૂકીને હીરાભાઈ સોલંકીને મંત્રીમંડળમાં સમાવવાની વાતો ચાલે છે અને એ કરે છૂટકો છે પાછું. સોલંકી બંધુની બાદબાકી ભારતીય જનતા પાર્ટીનું ગુજરાત એકમ કરી શકે નહીં. કોળી સમાજ ઉપર એનું જે પ્રભુત્વ છે અને ભાવનગર જિલ્લામાં 7-8 બેઠક એવી છે કે એમાં તો ભાઈ પરસોત્તમભાઈ સોલંકી બોલે સો નિહાલ સશ્રી અકાલ, એટલે એને કંઈ નારાજ ન કરે. પણ તો એને નારાજ ન કરે તો એક જ પંથકમાંથી બે બે મંત્રી આપવા એ પણ અઘરું થઈ પડે, કારણ કે આય રાજુલાના છે, પહેલાંય રાજુલાના છે. તો કરે શું, માની લ્યો કે ભાઈ જે છે અમરીશ ડેર એને કદાચિત સંગઠનમાં રાખે, કદાચિત, કારણ કે એ આહિર કોમ્યુનિટીમાંથી આવે છે. આહિર કોમ્યુનિટીમાંથી પૂનમબેન માડમને બાદ કરો તો બાકી જે હીરાભાઈ જોટવા જેવાની જો તમારે વિરોધ જૂનાગઢમાં જે છે એ પણ સક્ષમ માણસ છે એ છે. અત્યારે જે બાકીના બધા આડા આવડા થોડાક ચાલી રહ્યા છે, માની લ્યો કે ભાઈ જવાહર ચાવડાથી માની બધા, તો એનું કાઉન્ટર કરવા માટે તે પણ સંગઠનમાં એવો માણસ જોઈએ. અને આ માણસ એટલે કે અમરીશ ડેર સ્વયં તમને કહું એટલો બધો લોકપ્રિય વ્યક્તિત્વ છે. એક તો યુવાન છે, બીજા આમ જુઓ તો એની ઉપર એટલા બધા કોઈ બ્લેમ નથી, કોઈ જેને દાગદાર કહી શકાય. અને રોટલે પાણીએ મોટો થોડોક આવકારવાળો માણસ છે અને મોરારી બાપુના ગુડ બુકમાં છે, એટલે એનો અર્થ એમ છે કે એની આખા જે ભક્ત સમુદાય છે એની ગુડ બુકમાં હોય, કારણ કે મોરારી બાપુની ગુડ બુકમાં કોણ હોય ને ક્યારે હોય, તો એનાથી એના ભક્ત સમુદાય જે છે એમાંય ઓબ્વિયસલી હોવાના. અને બિલકુલ સક્રિય માણસ છે. તમારી સાથે તમને કોઈ ખભે હાથ મૂકીને એની વાત તમે કરી શકો, એ તમારા ખભે હાથ મૂકીને કોઈની પાળી ઉપર બેસીને સમસ્યા સાંભળી શકે, એનામાં કોઈ ઈગો નથી. તમને ખ્યાલે ના આવે કે આ માણસ ધારાસભ્ય કક્ષાનો માણસ છે, સમજી લો. ડાયરો પણ એ પોતે આયોજિત કરે, માની લો ડાયરાનું તો મેં તો ઘણા વિડીયોમાં જોયા છે, અમે પર્સનલી બહુ નથી મળ્યા ક્યારેય, હજી એકબીજાને લાંબો પરિચય નથી, ફોન ઉપરથી હેલો આય થઈ, પણ મેં જોયું છે ત્રીજી ચોથી રોમાં એ બેઠા હોય ડાયરામાં, આગળ સોફામાં બેન એવું નહીં, બેઠા હોય અને કોમન પીપલની જેમ, એટલે બિલકુલ મળતાવડો માણસ છે અમરીશ ડેર. તો એવો માણસ સંગઠનમાં બહુ ચાલે, સરકારમાં આવે ને તો શું થાય ખબર છે, તો એન્ટી ઇન્કમ્બન્સી ઓર વધી જાય, કારણ કે તમે દરેકને સંતોષ આપી શકવાના નથી ગમે તેવું કરી. આપણે 16 પાનાનું છાપવું છે, 40 પાનાનું છાપવું છે, અમુક સમાચાર તો રહી જ જાય અને રહી ગયા એમ લાગે કે આજના છાપામાં કાંઈ દમ નથી, મેં ભલે હોળે હણગાર્યું એને એમ લાગે કે આ રહી ગયું એટલે બધું રહી ગયું, કારણ કે નારાજ થનારો વર્ગ હંમેશા પછી મોટો થતો જાય. સરકારમાં હોય એટલે અપેક્ષા વધી જાય. હવે અમરીશ ડેરને તો હું હોય, દરેક એ ગમે એના ખભે હાથ મૂકીને વાત કરી શકતા હોય, ગમે એ લોકો અમરીશ ડેરના ખભે હાથ મૂકીને વાત કરતા હોય. અહીં નથી રાજકોટમાં, રાજકોટમાં દરેકને એમ છે કે હું વજુભાઈવાળા માસી છોકરો છું, બધા એમ કહેતા ફરે, મને તો વજુભાઈવાળા મારા આવો અંગ હતો ભાઈ, મને છોકરાને જે માચો, અમુક લોકો તો અકીલાવાળા કિરીટભાઈ વિશે નથી કહેતા, 90% લોકો રાજકોટમાં તમે કોઈને પૂછો કિરીટ કાકા મારો દીકરો, મને કિરીટ કાકા બધા એમ છે, કિરીટ કાકા દીકરા કેટલા ભયંકર દીકરા, પણ એનો ગુજરાતી છે કે એ તો હંદાને બાપ છે લકી થયું, પણ બધાય નહીં, કારણ કે એનો સ્વભાવ એવો છે, એનો સ્વભાવ એવો છે દરેકને સાંભળે, દરેકની ઈચ્છા પૂરી કરે અથવા તો પોતાનાથી બનતી મદદ કરે, એટલે દરેકને એમ લાગે કિરીટભાઈ મારા, દરેક લાગે વજુભાઈ મારા, એવી રીતે અમરીશ ડેરનું છે એના પંથકમાં. દરેક નાનો છોકરો કાલે વારે તમે કહો ને દાંતણ વેચતો હોય, હજી આપણે અહીં કોલગેટ છે ત્યાં ગામડા ગામમાં હજી દાંતણો વેચાય છે, દાંતણ વેચતો હોય ને એને તમે જો બહુ ધમકી કરો તો કે અમરીશ ડેરને કહી દો ફોન કરીને, ત્યાં સુધીના છેડા છે મારા એમ પાછા કહેતા ફરતા હોય. હવે આવા લોકોને જો મંત્રી બનાવો તો કેટલાની અપેક્ષા પૂરી થાય, ન થઈ શકે, એટલે એ સંગઠનમાં હોય તો વેલ એન્ડ ગુડ, પક્ષ માટે સારું થાય ને ભાઈ એના પ્રદેશ માટે સારું થાય. અને આ રાઇવલી જે છે અથવા તો આમ તો બંને એ મંચ ઉપર મળે છે, હીરાભાઈ સોલંકી અને ભાઈ, એમાં કંઈ બીજો વાંધો નથી, પણ છતાંય જે છે તે છે રાઇવલાઈઝ, કારણ કે પહેલાં ભાજપમાંથી કોંગ્રેસમાં ગયા પછી આમ આવ્યા ભાઈના વિશે એવું બધું છે અમરીશ ડેર વિશે, પણ લોકોએ ક્યારેય એને સ્વીકાર્યા નહોતા કે ભાજપ કોંગ્રેસમાં ગયા હોય, બધા માનતા હતા કે ગમે ગણું ભાજપમાં છે, સમજો ને, એક મીઠી જેને કહે મીઠો ઝઘડો હતો હોની કજિયા જેવું, તો એને સંગઠનમાં રાખવામાં આવે આપની જાણ ખાતર. અને બાકી બધું જે છે હીરાભાઈને સરકારમાં લે, તો ભાઈ સોલંકીને તમે ન રાખો પરસોત્તમભાઈની નાદુરસ્ત તબિયતને કારણે, તો હીરાભાઈનો પરિવાર સચવાઈ જાય એટલે એની વોટ બેંક આખી જે છે એ ભારતીય જનતા પાર્ટી માટે સચવાઈ જાય, અને આ ભાઈ જે છે સંગઠનમાં આવે તો એ પંથકમાં જે છે બહુ સારું કામ કરી શકે, કારણ કે બહુ સારા ઓરેટર છે, સંગઠનકાર છે, યુવાન છે, સ્ફૂર્તિલો છે, હળતા મળતા સ્વભાવનો માણસ છે, તો આવા જ માણસ જોઈએ. સર, છેલ્લો પ્રશ્ન છે, આપણે પરસોત્તમ રૂપાલાની વાત કરીએ તો તેનું સ્થાન ક્યાં હોઈ શકે છે? પરસોત્તમભાઈનું સ્થાન તો અત્યારે તિજોરીમાં રાખવા જેવું છે.
શું કેમ બહાર કાઢો એટલે લૂંટા લૂંટ થવાની, એને બિચારાને કંઈ ગમણા ગમે હોય ડખે ચડી ગયા છે, નહીંતર એ માણસ તો પ્રવચન કરતા તો બીજા લોકો જીતી જતા. પણ હવે રામ જાણે બધું, આમાં એવું છે ઘણી વખત આપણે પડતીના પડછાયા હોય ને તો આપણા પડછાયા બહુ લાંબા આમ લાંબા થઈ જાય આપણા કરતાં પણ વધુ. અને સૂર્ય જે તમારી માથે આવે ને તાપ, કોઈ પણ તાપ કે સંતાપ, સૂર્ય બિલકુલ તમારી માથે આવે ને તો તમારા પગના તળિયા એની નીચે વયા જાય, એ પણ પડછાયો સાથ છોડી દે. તો ભાઈ ઉપર અત્યારે એવું છે, પરસોત્તમભાઈ રૂપાલ આવે છે, એટલે એને બિચારા એમાં એનો આમ દોષ નથી, નિર્દોષતાથી જે થતા થઈ જાય છે. પણ હવે એને એટલી બધી મુશ્કેલી છે કે એને રાખે ને તો પાછું જૂનું જખમ ખોતરવા જેવું છે. હવે તમારું ગુમડું માંડ મળતું હોય તમે વળી પાછું આમ હળી કરો એટલે વળી એમાંથી લોહી નીકળે ને પાછું તાજું થાય, એના કરતાં એને ઠરી જવા દો. એટલે પરસોત્તમભાઈને તો હું એમ માનું ત્યાં સુધી, કારણ કે એ સંસદ સભ્ય છે એટલે સંગઠનમાં આમ કાંઈ નહીં પણ ઓફિસ બેરર્સ તરીકે ક્યાંક રાખે બુદ્ધિપૂર્વક તો ઠીક છે, સંગઠનમાં રાખે તો હજી સંભવ છે કે એ કદાચ માફા માફી કરી શકે, કારણ કે એના સંબંધો કંઈ જેમ તેમ તો છે નહીં. અને જે લોકો અત્યારે કટ્ટર વિરોધ કરી રહ્યા છે એ લોકો એક વાત તો સમજે જ છે ક્ષત્રિય સમાજ, પણ કે આની માનસિકતા એવી નથી, પણ બોલાય ગયું હકીકત છે. એ તો એ ખબર છે કે કંઈ એન્ટી હિન્દુ તો છે નહીં, કે રામનું ને ભગવાનનું કે આ ક્ષત્રિય સમાજનું ખરાબ બોલે એટલે કંઈ એન્ટી હિન્દુ કે નાસ્તિક તો છે નહીં. હવે આવડો મોટો ઓરેટર શિક્ષક દરજ્જાનો વ્યક્તિને આટલા વર્ષો જૂનો અનુભવી માણસ, પણ હવે બોલાઈ ગયું તો બોલાઈ ગયું ને, રાજકારણમાં તો એવું છે ને બધું પછી પકડી જાય વાત થઈ ગઈ પૂરી, આખે આખો નીકળે ત્યારે આખો હાથી નીકળી જાય, અટકી જાય તો પૂંછડેથી અટકી જાય. આ રાજનીતિ છે સંગઠનમાં કદાચ મેળ કરી નહીં, અહીંયા નહીં હું માનું ત્યાં સુધી, અને કેન્દ્રનું જે સંગઠન થાય ને એમાં લઈ જાય, એટલે એક તો એનો માભો જળવાઈ દે, અને અહીંયા હોય તો હજી ક્યાંક આમ તીખારા જરે એને બદલે ઓલીકોર જે પ્રદેશમાં એની ઓરેટરીથી જે પ્રખ્યાત છે ન્યા વળી ક્યાંક હાંધામેળ થઈ શકે આવી એમ વસ્તુ લાગે છે. સર આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ આભાર. તો આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર, અને સર જે રીતે વાત કરી કે ભાજપમાં જે મંત્રીમંડળ છે તેમાં અને સંગઠનમાં તળિયાથી લઈને નડિયા સુધીના ફેરફાર આવી શકે છે, અને આ જૂના જોગ્ય છે તેને ફરી યાદ કરાય છે એટલા માટે કંઈક રદાઈ રહ્યું છે. તો અત્યારે બસ આટલું જ, ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.